વિદ્યાર્થી મિત્રો નવસ સ્ત્રોત્રુ અને શ્રી વાસુદેવ વિદ્યાલય YouTube ચેનલમાં હું તૃપ્તિ બિંબાલંબિયા આપનું સ્વાગત કરું છું ધોરણ 2 નું વિષય હિન્દી આજે આપણે શીખવાનું છે જો પુસ્તકમાં પણ આપણે પહેલા ક નું પેજ કર્યું છે બરાબર છે ને તો જો તમે આપણે ક ક કર્યો સ્વર કર્યા ગુજરાતી સાથે અને આ પેજ નંબર 3 અને 4 ને કરાવી દીધું છે આ સ્ટાર્ટિંગ મેં વચ્ચે કરાવ્યું કે તમને ખબર પડે કે હવે પછીના પેજ કેવી રીતે કરવાના છે એટલે કદાચ તમને ઘરે હોવ અને ફ્રી હોવ તો તમે આ પણ કરી શકો છો હોમવર્કમાં હું એમ કહું કે પેજ નંબર તમારે 5 કરવાનું છે તો તમે ઘરે બેઠા કરી શકો પણ આપણે એવી ઉતાવળ ન કરતા અત્યારે આપણે શું શીખીશું તો કે કા વાળો કકો શા માટે કે જો બધી સ્વર વાળા કક્કા આવડશે તો આપણને શબ્દો વાંચતા લખતા આવડશે સીધી આપણે બારાક્ષરી ઉપર નથી જતા કારણ કે બારાક્ષરીના 12 અક્ષરો એક હારે શીખવાના હોય છે તો આમાં આપણે શું કરીશું તો કે જે 12 કક્કા શીખીશું સાદો કક્કો શીખી ગયા અને હવે આપણે શીખીશું કા વાળો કક્કો ફક્ત હિન્દી કારણ કે હવે હિન્દીનો વિષય છે એટલે ફક્ત હિન્દીમાં જ આપણે કા વાળો કક્કો શીખીશું તો ચાલો આપણે કા વાળો કક્કો શીખીએ ચલો ઉપરની લાઈન અડાડીશું હિન્દી નો ક કેવો થાય આવી રીતના આમ અને બાજુમાં લીટો કરીશું આને શું કહેવાય કા જુઓ તમે ક બોલશો એની આરે અ ની બાજુમાં લીટો આ સ્વર બોલી છે અ આ તો આ બધા આખા કક્કા ની અંદર આ લાગશે શું લાગશે આ તમે ક કો બોલતા જાઓ લખતા જાઓ અને સમજતા જાઓ કા ગા માથે માત્રા કરવાનું ભૂલશો નહીં ઘા જો અહીંયા સુધી તો આપણને કો આવડી ગયો છે હવે અહીંયા શું આવે છે તો કે છે અનુસ્વર અનુસ્વર ચાર અક્ષર પછી એક અનુસ્વર આવે છે તો ચાલો અનુસ્વરને એક નામ રહેવા દેશું અને લીટો કરી નાખશું બરાબર જેમ આપણે કોકો લખી છે એવી જ રીતના કરીશું અથવા તો એમ જ રાખીશું તો પણ ચાલશે હવે હિન્દીનો ચ બાજુમાં લીટો ચા હવે છત્રીનો છ છા પછી ઝા આ તો સાવ સેલો છે ઝા તો હિન્દીનો બરાબર કઈ વિચારવાનું નથી કોકો લખી છે એમ લખવાનું છે બાજુમાં એક લીટો કરવાનું છે ઉચ્ચારણમાં આ શબ્દ આવવો જોઈએ એવી રીતના બોલવાનું છે ચાલો હવે આ હિન્દીનો ઝ ઝા હવે જો કેટલા અક્ષર થયા 1 2 3 4 પછી અનુસ્વર એવો પાછો 1 2 3 4 ચાર અક્ષર પછી પાછો બીજો અનુસ્વર બીજો અનુસ્વર કેવો છે તો કે છે આમ ગ જેવો કરવાનો આમ કરવાનો છે લીટો કરવાનો આ બીજો અનુસ્વર છે કેવો છે બીજો અનુસ્વર અને હવે કરવાનું છે ટ હવે કોકો જેમ ચાલુ છે એવી જ રીતના ટ ઠ ની બાજુમાં લીટો ઠા ડા બાજુમાં મીઠું વાળવાનું છે માથે માત્ર કરવાની ભૂલશું નહીં હિન્દીનો કોકો છે પા ફોમાં બે જ લીટાડશે ત્રીજું પાક્યું અડશે નહીં જેથી કરી ક અને ક માં ફેર લાગે બા હા બામાં મીંડું વાળવાનું છે મા યા રા લા વા સા 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 હા આમાં અળ નળનો અળની જગ્યાએ આવતો નથી ક્ષા સીધો આવે છે હરણ પછી સીધો સ્નાપ કરવાનો પછી જ્ઞા
અને પછી ત્ર ત્રિશુલનો ત્ર ત્રા તો હવે જુઓ અહીંયા આપણે આખો કક્કો પૂરો કર્યો ક થી ત્ર સુધીનો કક્કો પણ કયો કક્કો હતો કા વાળો કક્કો તો ચાલો તમે પણ નોટમાં લખો ક થી ત્ર સુધીનો કક્કો લખો અને અક્ષરો બોલો બરાબર છે હવે અહીંયા આપણે બી અનુસ્વર કરવાના છે છે ચાર અક્ષર પછી એક અનુસ્વર પછી ચાર અક્ષર પછી એક અનુસ્વર બરાબર અને છેલ્લે ત્ર એક આ અનુસ્વર આ વધારાનો અક્ષર છે એ ઉમેરાય છે અને હજી પણ એક આવે છે પણ એ તમારે અત્યારે શીખવાનો નથી અને અહીં આપણો કક્કો પૂરો થઈ જશે